બાળક છે બધા જ જાણે છે કે તોફાની જોઈ છે, કોઈ બાળક એકદમ જ શાંત હોતું નથી. પણ તું તોફાની છો, તું આમ છે, તું તેમ છે, એમ કહી કહીને વાત વાતમાં તેને મારવાનું બિલકુલ જ બંધ કરી દો. ઘણા બધા પેરેન્ટ્સને મેં એવું છોકરા પાસેથી સાંભળ્યું છે, બાળકો પાસેથી સાંભળું છું કે હું ઘણું કામ કરું છું અથવા તો ઘણું બધું મારા મમ્મી કે મારા પપ્પા કે એમ કરું છું, છતાં પણ મને માર પડે છે. કેમ આવું થાય છે? ઘણી વખત કેવું થાય, બીજું બાળક આવે તો પહેલાં મોટું બાળક હોય તેને પણ માર પડે છે, અથવા તો વાત વાતમાં કહો છો કે તું મોટો છો તારે સમજવું જોઈએ, પણ એ નાના બાળક છે એના કરતાં મોટું છે, પણ ખરેખરમાં તો એ બાળક જ છે. એટલે તમે મોટું બાળક છે તેને બ્લેમ કરવાનું બંધ કરી દો. બીજી પોઝિશન એવી આવે છે કે તમે જોઈન્ટ ફેમિલીમાં રહો છો તો ત્યારે તમારે વર્કલોડ એટલો વધી જાય છે, એના લીધેથી જે બધો ગુસ્સો છે બાળક પર ઉતરે છે, ત્યારે તમે બાળકને મારો છો. ત્રીજી વાત છે કે તમારી પાસે સમય નથી હોતો અથવા તો તમે ફોન જોતા હોય છો તો ત્યારે પણ બાળક કંઈ વચ્ચે આવી જાય છે, ત્યારે તમે મારો છો. ચોથી વાત છે કે બાળક ખૂબ તોફાન કરે છે એટલે તમે મારો છો. પણ તમારે બાળકને મારવાનું નથી, જેટલું વધારે મારશો એટલું તે ચીડિયું બની જશે, ગુસ્સાવાળું બની જશે, અને આ બધું જ સહન કરવાનું તમારા ભાગે જ આવશે. એટલે બાળકને મારવાનું બંધ કરી દો, એની સાથે પ્રેમથી, હૂફથી, એવા વાતાવરણથી તેને ઉછેરો. બાળકને ખીજાવવું જોઈએ. બાળક તોફાન કરે, અમુક એવું કામ એવું કરી જાય છે ત્યારે તેને ખીજાવવું પણ પડે છે, પણ તેને આખો દિવસ ખીજાવવું, ટકટક કરવું, વાત વાતમાં ટોકવું, એ તમારી વાત સાંભળતું જ બંધ થઈ જશે. તમે એવું કરો, બે ત્રણ દિવસે એક વખત ખીજાવો, અથવા તો અઠવાડિયે એક દિવસ એને કોઈ એવું કંઈ કામ કર્યું છે તો ખીજાવો, પણ તેને વાત વાતમાં ખીજાવવાની બિલકુલ જરૂર નથી. અથવા તો કોઈ એવું ઊંધું કામ કરે છે તો તેને શાંતિથી ને પ્રેમથી સમજાવો તો તે તરત સમજી જશે, પણ મારવાનું બિલકુલ છોડી દો. ખાસ કરીને 5 વર્ષનું બાળક થાય ત્યાર પછી મારવાનું બિલકુલ જ બંધ કરી દો. કોઈકનો ગુસ્સો આપણા બાળક ઉપર બિલકુલ નહીં ઉતારીએ. બાળક આપણું છે, તેને શાંતિથી પ્રેમથી ઉછેરીએ. ઘણી વખત આપણે સાંભળીએ છીએ કે બીજા આપણને કહે છે તારું બાળક તો ખૂબ તોફાની છે, ખૂબ આમ કરે છે, તેમ કરે છે, પણ કોઈકનો સાંભળીને આપણે બાળકને મારવા મળવાનું નથી. ઘણી વખત કેવું થાય કે બહાર જઈએ, બાળક તોફાન કરે તો બીજાને દેખાવ કરવા માટે કે મારું બાળક મારાથી ખૂબ ડરે છે, એવો ખોટે ખોટો દેખાવ કરવા માટે પણ આપણે બાળક ઉપર ચિલ્લાઈએ છીએ, રાડો નાખીએ છીએ, અને બહાર પણ આપણે મારી પણ લઈએ છીએ. પણ બીજાને દેખાવ કરવા માટે આપણે બાળકને ક્યારેય મારવાનું નથી. બાળક આપણું છે, તેને શાંતિથી ઉછેરો, અને મારી મારીને તેને મોટું કરવું એના કરતાં પ્રેમથી મોટું કરો. એક વખત એના આપણા હાથમાંથી એનું બાળપણ જતું રહેશે તો બીજી વાર આવવાનું નથી. મોટા થઈને તો એ જાતે બધું કરી જ લેવાના છે. અત્યારે તમે તેને શાંતિથી ખવડાવવાનું કહે તો ક્યારેક એક ટાઈમ થોડોક ટાઈમ કાઢીને ખવડાવો, નવડાવો, કપડાં પહેરાવો, આમ એની સાથે રહો, જેટલા બને એટલા એની સાથે પ્રેમથી વાત કરશો એ પણ આપણી સાથે પ્રેમથી કરશે. એટલે વાત વાતમાં મારવાનું નથી, જેટલું મારશો એટલો બાળકનો સ્વભાવ ચીડિયો બનશે.